તારા વડોદરાથી પણ વધુ એક મહત્વના સમાચાર કે જ્યાં આગળ સુધારા સાથેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. બજેટમાં 68 કરોડ 82 લાખનો વધારો કરાયો છે. નવા બજેટમાં પાલિકાની આવક વધે અને ખર્ચ ઘટાડવા પર ભાર મુકાયો છે. સ્મશાન અને તળાવોના વિકાસ માટે વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. સરકારી મિલકતોની જાળવણી માટે અલાયદા બજેટની ફાળવણી કરવામાં આવી. મધ્યમ વર્ગના લોકો માટે દરેક ઝોનમાં પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે. સ્થાયી સમિતિએ વધારા સાથે નવું 4,830 કરોડનું બજેટ મંજૂર કર્યું. ડ્રાફ્ટ અને રિવાઇઝ બજેટ હતું એમાં સ્થાયી સમિતિએ સુધારા કરીને 4,830 કરોડ એને બનાવ્યું છે. એમાં ખર્ચમાં 5% જેટલો લમસમ ખર્ચના ઘટાડો કર્યો છે અને 10-15% જે વિકાસના કામો છે એમાં વધારો પણ કર્યો છે. આ તરફ સુરતની સમાચાર કે જ્યાં આગળ અશાંત ધારાનું યોગ્ય પ્રમાણમાં હાલમાં લોકો કહી રહ્યા છે કે સમાધાન સાથે આગળ વધી રહ્યા છે, પરંતુ અશાંત ધારાનું યોગ્ય ધોરણ પ્રમાણે નિયમોનું પાલન કરવામાં નથી આવતું. સુરતમાં અશાંત ધારાના કડક અમલની માંગ સાથે કેટલીક સોસાયટીના રહીશો કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા. સ્થાનિકોનો આક્ષેપ છે કે સોસાયટી કે એપાર્ટમેન્ટની NOC વગર અશાંત ધારામાં મિલકત તબદીલી મંજૂર કરાય છે. અશાંત ધારા અંગે સ્થાનિકોએ મોટો દાવો કર્યો છે. સ્થાનિકોના મતે અશાંત ધારો અમલી હોય તેવા વિસ્તારમાં મિલકત ખરીદવા માંગતા લોકો સામૂહિક રીતે ખરીદી કરે છે. એટલે કે એક સોસાયટીમાં 25 ઘર કે બંગલા હોય તો 20 થી વધુ બંગલા કે એપાર્ટમેન્ટના સોદા કરી દેવાય છે. શહેરના રાંદેર વિસ્તારમાં આવી ઘણી સોસાયટીઓના સોદા કરાયા હોવાનો રહીશોનો દાવો છે. રાંદેર, ગોરાટ વિસ્તારમાં ધનલક્ષ્મી સોસાયટી, હરિહર પાર્ક સોસાયટી, આવકાર સોસાયટી, કીર્તિનગર સોસાયટી, સાંઈ શક્તિ સોસાયટીમાં મહત્તમ મકાનોની મિલકતો તબદીલ માટે અરજી થઈ હોવાનો પણ દાવો થયો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કાયદાના કડક અમલમાં કચાશ રાખવામાં આવતી હોવાથી આવા બનાવો બની રહ્યા છે. વિધર્મીઓ દ્વારા જે આ અમારા હિન્દુ વસ્તીઓને ખરીદવાની એક મોટી ઝુંબેશ ચલાવીને ધ્રુવીકરણ કરવાની જે એ લોકોની નિયત છે તેની પર રોક લગાવવા માટે અમે આગળ ઘણી વખત અરજીઓ આપી ચૂક્યા છીએ, પરંતુ અશાંત ધારાનો મજબૂત કાયદો હોવા છતાં અમુક લૂપ્સ પોઈન્ટ એને કે કોઈ છીડા રહી ગયા હોવાથી આ અરજીઓ કલેક્ટર સરકારી તંત્ર દ્વારા મંજૂર કરી દેવામાં આવે છે.